ત્યાં કેટલા પ્રકારના અથાણા બને? બહુ અઘરો ક્વેશ્ચન પૂછ્યો. છુંદો, ગોળકેરી, ખાટું અથાણું, બીજોરાનું અથાણું, ત્રણ ચાર જાતના તો બને છે. અચ્છા, ગુંદાનું? ગુંદાનું પણ બને ને. અને કાચા અથાણા તો સીઝનમાં રોજ બનતા હોય. હા, એ તો છે. ફ્રેશ અથાણાની વસ્તુ જ કંઈક અલગ છે. પણ જે અથાણાની સીઝન આવે અને અથાણા બનાવવા બેસીએ એટલે એવું થાય કે આય બનાવી દઈએ, આય બનાવી દઈએ, પેલું બનાવી દઈએ, પછી આખું વરસની રાત. બિલકુલ સાચી વાત છે. અને ઇવન તમે કોઈ ગૃહ ઉદ્યોગમાં જાઓ ને તો બી બહુ જ સરસ લાગે, કારણ કે 10-15 જાતના અથાણા ડિસ્પ્લેમાં મૂક્યા હોય, બહુ જ બધી વેરાયટી મળે છે. યસ, અને તમને ટેસ્ટ પણ કરવા પડે. યસ, અથાણું એ એક એવી વાનગી છે કે જેનું ફક્ત નામ લઈએ ને તોય મોઢામ પાણી આવી જાય. બિલકુલ સાચી વાત છે. તો આજે આ રસોડે કઈ કઈ વેરાયટીઝ છે તમારા તરફથી? આજે અત્યારે મિક્સ વેજી આચાર બનાવી રહ્યા છીએ. યસ, તો ચાલો શરૂ કરીએ અથાણાની અવનવી વેરાયટી શીખવા માટે આજનો વાડીલાલ આઈસ્ક્રીમ રસોઈ શો. સુરભીબેન, સૌથી પહેલા મિક્સ વેજીટેબલ અથાણું લઈએ છીએ. અરે વાહ, કયા કયા વેજીટેબલ્સ લીધા છે? કેરી તો છે જ, એ તો હોય જ, એની સાથે લીંબુ, ગવાર, લીલા મરચા લીધા છે. ઓકે, લાલ મરચું, મીઠું, ખારેક, મેથીનો પાવડર છે, રાઈના કુરિયા છે, લીંબુનો રસ, હિંગ, હળદર, અને આ બંને પ્રિઝર્વેટિવ લીધેલા છે. અચ્છા, ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા કેરીને કટ કરી લઈશું. રાજાપુરી કેરી લીધેલી છે. કેરીની પણ અઢળક વેરાયટીઓ આવતી હોય છે, બહુ જ બધી. પણ જ્યારે પણ અથાણું બનાવતા હોઈએ ત્યારે રાજાપુરી કેરી બેસ્ટ છે. અને જ્યારે કેરી લેતા હોઈએ ત્યારે કેરી એકદમ તાજી હોય ને એવી લેવાની, એક કે બે દિવસ વાસી હોય એવી નહીં પસંદ કરવાની, કારણ કે આપણે 12 મહિના માટે અથાણું સાચવવાનું હોય છે. અને કેરીને એકદમ સરસ સાફ કરી કોરી